મારી વાત કહેવાય બાયુ ને પાણી ની નિરાય પાણી નું છે નક્કી લે કેમ ડેમ ભરા હે તો આવશે નકર હવા આવે હે તે ખાલી નળ ને શું તારો ડોહો ગુડવા હે હવે કાયમ એક કામે થોડાક ડોહા સરપસ માં લઈ લે એટલે બીજું કામ કર્યું હા હું ઈમ બાયુ ને પૂછ ને આ બાયુ ને શું પૂછે તું જ કહી દે ને પણ ન્યા પૂછ ને મારી વાહે છે નો પૈડો હો આ તો હું કો તે કામ કર્યા તું કહી દે મારે ખોટી ગોકાઈ રે માથા કૂટ નો કરવી હવે તારો બાપ ગટર શેરી માં હતી આઈ હતી મે હરવે હરવે કરીને રહોડા માં ઢહડી લીધી હે ઓહો તો લાઈટ ગામ ના કામ કરી નાખા હવે ભૂત ને ભેદ ના કા ઘર નું કામ કરતો જા ઘર નું કામ કરતો જા આમને તારો ડોહો વાહે રહી ગયો એમને હે ભાઈ હું ઘર નું કામ જરાય નહીં કરતો હોય હું ન્યા તું ઘરે કામ કરીને ઊંધો વરી જા તય હાઈન ના ઠામણા કોણ તારો બાપ ઉટકે હે ભૂતના પેટના ઘીરે ઠામણા રોય તું દોસ હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરે જાતો હોય ઠેક ઠેક વહુ ને ટેકો કરે એમાં વાંધો નહીં તાર નગર વારે થોડો ઘણો ટેકો કરતા તો ઘરના આપને કીએ નહીં અને આમ તો હું તને શું કહું છો ફ્રી છો ના ના ગેરમાં છો એલા એ નવરો છો એમ કહું છું મેળે નથી મને તને મેળે નથી હું થયું છે એસિડિટી વી તો ડોહી હારી મસર બસર હોય તો મરી જાય ઈ તારી માં ડીડીટી હે એટલે આ દૂધુ આવે હા આમાં માણા મરી જાય તો ઘર નું ભૂંડું ભાઈ આમ જો ઈ હવે હારા વાના થઈ જાય આજ નો દીજા હું નહીં જાવ મોકલ તારા છોકરા ભાઈ છોકરા નું તું ક્યાં નામ લે ઓહો ઈ મારું દીકરા વેકેશન પડ્યું તે તું ક્યાં સીધું કામ કરે હે રામ 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 એટલે તારો છોકરો તારા કયામાં નથી એમને નહીં હમણાં વેકેશન ની વાત નો ઠામુ કો નથી તો તું બાપાના કયામાં હતો લે હતો જ ને હવે જાને ખોટા લે કેમ ભાઈ તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા નો ખાતો તોય ગોરીંડી વારીને મોઢા મૂક દેતો ખોટી નો થામા હું શું તારો ડોહો કાયમ ગુંગા ખાતો જો મારો દીકરો જો આજે કાકા બોલાવે આવ્યો રે આવ્યો રે કારણ ભેડ આવ્યો તે કર્યું મોજાર કાકા બોલાવે પગ મોકરો કરવા હા શું બે ભાઈ ભેગા થયા આપણા ઘરમાં કઈક ડખો લાગે કઈ ડખો નથી કીધું બા જવાના છે ને તો ટાણા હમો છોકરાને હાથ વગો રાખી એટલે બા ક્યાં જવાના છે
જાત્રાએ મોકલવા છે જાત્રાએ જવાના મેં કીધું હાવ નથી જવાના હવે હાવ જઈને તાર નાની ઈ ફરિયામાં આડી નાડી આવે ગોળી લઈને એટલે થોડાક દી જારવી જાય એમ બા તને હું નડે છું હું તને એમ કહું છું કઠાબાની વાહે છે નો હાથ ધોઈને પડ્યો હો હે હે તને કહું છું દોહી હું નડે છે તને એ કહું છું થોડાક દી જારવી જાય એમ લે કા કેમ જારવી જાય કા મારો જી બાકી નથી લે આવ તારે કઠા બાપાય બાકી છે હે અરે એમ નહીં ઓમ માર ના ના કેટલા બાકી તું વાત કર દે હાલ એમ નહીં બાપા ઓમ ઓમ મારો બાકી નથી ઈ કે કઠા બાપા મારે હજી બાકી છે જાત્રાએ જાય પેલા બધું ચોખું કરી નાખું માથે કઈ ભાર ન હોવો જોઈએ હાય માગસ હજી દોહી પાહે હે એમ નહી બાપા ઓમ મારું બાકી નથી એમ કહું છું આ પણ મોઢામાંથી ફાટતો ખરો કેમ બાકી છે એમ કહું છું અરે મારા વહુ ના આણા ચડવાનું બાકી નથી એમ લે આવ આને તો કોથરામાંથી બિલાડું કાઢ્યું વહુ વહુ જોઈશે વહુ હે હે વહુ જોઈશે તને કહું છું તારે વહુ જોઈશે એ મરી ગયા જોઈ એટલે લે હવે વહુ વારીનો થામાને હવારે ડબલ્યુ લઈને તો મારે વાહે મરવું પડે હે ભાઈ તમારી વાહે આપા આવતા 5 લીટર નું કેન લઈને ઈ તો આંબો પાવા આવતા લે આંબો મરવાડે એટલી વાર માં ઉગી ગયો લે કેદુ ન વાયો તો કે તો છોકરા ઘર ની કેરીયું ખાઈ ને વેસાતી લેવી નહીં તમે હેને મારો નેઠો કરો સેનો આ માણેક પર રોડ ના છોકરા કેવા મેણા મરસે બજારે નત નીકળતો લે આઈના છોકરા મારા દીકરા તને મહિને મહિને મારે અરે મેણા મરસે મારાથી સહન નત થાતું તો તને શું થાય છે મને કહે કે કેવો કંટાળો ચડે એવો કંટાળો ચડે કેવો કે મસાલા વાળી સોડા પીને મરી જાવ વી તારી દોહી લાગુ પડે લાગુ પડે તો મારી હવા નો નીકળી જાય આ હા હા તું તો મારો દીકરો ઘણો સમજાસ હવે તારો બાપ છોકરો છે વાસડો નથી ડોહો વાસડા જેવો છે જોતો નથી અહીં જોતો તો કોકને ગુટતો જાવો છે કાકા તમે જોવો મારા મોઢા આમ કાઈ છે આમનમ પાકી હું કાઈ છે અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો તમારો ગુ ફૂલ લંગાઈ જવા આવ્યું ભાઈ લંગાઈ જાય તો એક નેઠો થઈ જાય આ ઘરનું લંગાતું નથી અને કરમાતું નથી છે તે તું આવડું નાવડું છે માલ ઢોર ફેરું થાય એમ કહો માલ ઢોર માં નહીં જાવ તમે મારા વહુના આણા ચડવા જાવ તો જ જઈશ નકર નહીં જાવ આમ જો બેટા હા તું મારા દીકરા માલઢોર માં જાને હા તો હું તારો બાપો તારી વહુ ને રિક્ષા વાહે બાંધી આવી રિક્ષા વાહે બાંધી આવી ને રિક્ષા બાંધીને વહુ ને તેડી આવી આપા તમે આને કઈ સમજાવી દો એમને પાડોશી હતી રિક્ષા વાહે બાંધીને લઈ આવે આયલા રાખે હું કો સાંભળાની જીભ છે એટલે લપટી ગઈ હોય અને તને વહુ નું નામ પડ્યું તો બહુ માઠું લાગવા માંડ્યું માઠું તો લાગે જ ને છે મોટી મોય જેવડું પૈસા કોણ દે વાપરવાના પૈસા ઈ દે હે ને આની પેન્ટ લઈ લો હવે લાગે હે માઠું ન લાગતું ને હવે નહીં લાગે કે ગવલડી ચારવા ને જાવ રૂપા કાકા ગવલડી ચારવા ને જાવ ગવલડી સરવા જાને ગગા મારા ગવલડી સરવા જાને રે ઓરે અમેલા બોલે રૂપા કાકા ઓરે અમેલા બોલે રે સિના સિના મેળલા બોલે ગગા મારા કેવા કેવા મેળલા બોલે રે રતના નો છોકરો આનો એક એક રૂપિયો આપે રૂપા કાકા ગાવરડી સરવા જાને રે દિન કેરો રૂપિયો લે લઉં રૂપા કાકા રૂપા કેરો રૂપિયો આપો લે રૂપા કેરો રૂપિયો આપે રૂપા કાકા ગાવરડી સરવા જાને રે ગાવલડી 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 ચારવા આય લોકે ગલરો જમલ રાજા સુકને એવડા આયો રે એ હુડુ ફરીને આયલા રબારી ભાઈ પાછા ફરીને આયલા રે અરે વીરા પ્રધાન જી મહારાજ
રાયકા ભાઈને કહો અમારા મહારાજાને જોઈ તમે અવળો શા માટે ભર્યું ભાવ છો. જેવી આજ્ઞા મહારાજ. અરે વીરા રવારી. હા ભાઈ. આજે તમે કોઈ સારા કામે જતા હતા વીરા. અમારા મહારાજ ની ઘોડે સવારી જોઈ. આજે રાયકા રવારી તમે કેમ અવળું ભરીને ઉભા છો? જે વાત હોય મને સત્ય વાત કરો રાયકા ભાઈ. એ વીરા વરદાન, આજ તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો અમારા ગગાની હોવનું આણું તળવા જતા હતા ભાઈ. અને ભાઈ કઈક ચીજ વસ્તુ ભૂલા હોય એવું લાગે ભાઈ, અને હું મારો ભાઈ ઉભાવ ભાવ વિચાર કરીએ છીએ વીરા, બને ભાઈ ઉભાવ ભાવ વિચાર કરીએ છીએ. અરે રાયકા વારી, આજે આણાની બધી વસ્તુ તમારી સાથે છે રાયકા ભાઈ, તો શા માટે તમે જૂઠું બોલો છો? જે વાત હોય સત્ય મને વાત કરો રાયકા ભાઈ. અરે વીરા પ્રધાન, જઈને મહારાજાને કહો કે આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે. મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા, મહારાજાને માથું તો નહીં લાગે ને. ભલે વીરા રવારી. અરે મહારાજ, આજે રાયકા રત્નાનું કહેવાનું હોય આપને જો સાચું ને સત્ય કહેવામાં આવશે મહારાજ, તો જરા પણ ખોટું નહીં લાગે ને મહારાજ. અરે વીરા પ્રધાન, એમને કહો કે સત્ય બોલશો તો રાત રફી ના મળશે, જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ લઈ સત્ય બનાવો વીરા, એને સત્ય બનાવો. જેવી આજ્ઞા મહારાજ. અરે રાયકા રવારી. હા ભાઈ. વીરા, હા આપ સાચું ને સત્ય બોલશો ને ભાઈ, તો આજે પોકળ રાત રફી આજ તમને બે ભાઈને ઈનામ આપવામાં આવશે. હા ભાઈ. અને બીજા રબારી, એક પણ શબ્દ જૂઠો બોલો તો આજ તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે રાયકા ભાઈ, તમને કાળિયા ઠાકરના સોગન છે. એ ભાઈ, આ તો મારો દીકરો ઠાકરના હામ દે, મોટા ઠાકરના હામ નો ખવાય, નો ખવાય ભાઈ. આપણે માલધારીના દીકરા અને આપણે એક ક્યાં વાતો કરી ભાઈ? આખું ગામ કે હાલ બાપુને જઈને વાત કરી. તું વાત કરી ને હાલ ભાઈ. અરે મહારાજાના ચરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ, રાયકા ભાઈઓના નમન છે. જે થાવ રાયકા ભાઈ, તમને જાજી જે થાવ વીરા, આજે મારી વીરા પ્રધાનની સવારી જોઈ તમે આવડો શા માટે ફર્યું ભાચો રાયકા ભાઈ? જે તમારા મનની મૂંઝવણે હોય તે મને આજ સત્ય જણાવો વીરા. હે મહારાજ, આજ આજ જ્યાં તમે જેવા ધર્મ ધૃદર રાજવી રાજ કરતા હોય, હે મહારાજ, આજે એમની આ પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય, પણ હે મહારાજ, આજે કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ, આજ તમારી રે જાણીને માફ કરજો મહારાજ, આજ તમારી રે જાણીને ક્ષમા કરજો. હા રાયકા ભાઈ, જે હોય તે મને સત્ય જણાવો વીરા, જે હોય તે મને હાચે હાચી વાત કરો રાયકા ભાઈ. હે મહારાજ, આજ આજ કેતા મારી જીભ પણ નથી ઉપડતી મહારાજ. નહીં રાયકા ભાઈ. હા મહારાજ, પણ આજ આજ તમે ઠાકરના સોગંદ હઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે, તો સાંભળો મહારાજ, આજ અમે નહીં પણ અનેસ વર્ષના લોકો એ વાદુ કરી રહ્યા છે કે મહારાજ આજમલ તો પાપી પેટે વાંચ્યા છે. અને મહારાજ, આજે કદાચ તમ જેવા વાંચ્યાના સુકન લઈ આજ અમે અમારા ગગાની હોનું આણું તળવા જાય ને મહારાજ, આજ અમારો ગગો પણ વાંચ્યો રે મહારાજ, માટે રાયકા ભાઈ અવરું ફરીને ઉભા છે મહારાજ. અરે રાયકા ભાઈ, આજ મારે લાચા લક્ષ્મી સગુણા તણ તણ દીકરી અને એ પણ જગદંબાની ઝાંખી પાડેવી મારી આંગણે રમે છે રાયકા ભાઈ. જાણું છું મહારાજ. તો આજ હું વાંચ્યો કઈ રીતે કહેવાવ રાયકા ભાઈ? આજે જે હોય તે મને સત્ય જણાવો વીરા, મને હાચે હાચી વાત કરો રાયકા ભાઈ. હે મહારાજ, આજ એ વાત અમે પણ જાણીએ છીએ મહારાજ, આજ તમારા આંગણાની ધર અરે જગદંબાને ઝાંખી પાડે ને એક નહીં પણ ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરી રમી રહી છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો પારકા ઘરની આસ કહેવાય, આજ પરણાવો કાલ પોતાને સાસરે હાલી જાય મહારાજ. પણ હે મહારાજ, આજે કદાચ